એલઆરડીના પરીક્ષાર્થીઓને રજીસ્ટ્રેશનના અભાવે ખાનગી વાહનોમાં પરીક્ષા આપવા માટે આવવું પડ્યું હતું, તો બીજી તરફ કેટલા પરીક્ષાર્થીઓ સરકારે કરેલી વ્યવસ્થાથી સંતોષ માન્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બીજા જિલ્લામાંથી લગભગ 87,000 ઉમેદવારો એલઆરડીની પરીક્ષા આપવા આવવાના હતા, જ્યારે સાબરકાંઠા જિલ્લામાંથી 32,500 જેટલા ઉમેદવાર બીજા જિલ્લામાં જવાના હતા, જેને લઈને સરકાર દ્વારા ઉમેદવારોને મફત મુસાફરી કરવા એસટી બસની વ્યવસ્થા કરી હતી, જેમાં સાબરકાંઠા એસટી વિભાગીય કચેરી દ્વારા 9 ડેપોમાં 450 એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના માટે રજીસ્ટ્રેશન કરવા માટે દરેક ડેપોમાં 3-3 કાઉન્ટર રાખવામાં આવ્યા હતા. આજે સવારે બનાસકાંઠા જિલ્લાના એલઆરડીની પરીક્ષાના ઉમેદવારો સાબરકાંઠા જિલ્લામાં આવ્યા હતા, જેમાં કેટલાક ઉમેદવારોએ એસટીની મુસાફરીનો લાભ લીધો હતો. કેટલાક ઉમેદવારો રજીસ્ટ્રેશન ન થતા ઉપરાંત એસટી બસ સમયસર નહીં પહોંચવાની બીક સાથે બસ બગડી જવાના ડરે ખાનગી વાહનનો સહારો લીધો હતો. તો જિલ્લાના 93 કેન્દ્રો પર 1095 બ્લોકમાં 32,500 વિદ્યાર્થીઓને સવારે કેન્દ્રો પર આવી પહોંચ્યા હતા. તેમનો પ્રથમ બાયોમેટ્રિક દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉમેદવારોને કેન્દ્રના બ્લોકમાં પ્રવેશ આપવાનો શરૂ કર્યો હતો. જિલ્લામાં 93 કેન્દ્રો પર એસપી સહિત 1100 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષાની શરૂઆત થઈ હતી. જગદીશ પ્રજાપતિ, જીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.